મ્યુનિસિપાલિટી સ્કૂલ્સ ની અંદર પણ સારું છે, પરંતુ આપણી જે દોડ છે એના કારણે અત્યારે આપણે આ ભોગવી રહ્યા છીએ. નાનીમથી વાત બેન, અહીંયા હું કહેવા ઈચ્છું છું, મારો પોતાનો એક અનુભવ છે કે અમે જયારે સ્કૂલમાં હતા, અમારી સાથે કોઈ પાર્ટીનું નામ નહીં લઉં, પણ એક નેતાના પુત્ર અમારી સાથે હતા, તો ક્યાંક ને ક્યાંક એમના હોવાથી પણ એક મનોબળ ખૂબ વધી જતો હોય છે કે હમ તો ભાઈ નેતા કે લડકે, અમે નેતાના જ બાળકો છે, અમારો કોઈ શું કરે છે, અમારો પ્રિન્સિપાલ શું કરે છે. સતત એવી ઘટનાઓ આવી રહી છે આજકાલ, પ્રાઇવેટ સ્કૂલ્સ હોય કે સરકારી સ્કૂલ્સ હોય, કે ઉઠીને લાફો મારી દેવો ટીચર્સને, એમની ઇજ્જત કરવી નહીં, આબરૂ કરવી નહીં. ટીચરે થોડું મારી દીધું, થોડું ટોકા ટીકા ટિપ્પણી કરી દીધી, સીસીટીવી ફૂટેજમાં આવી જાય છે, એને જેલ મોકલી દેવામાં આવે છે, તો તમે કેવી રીતે બાળક સુધરશે? એમાં તો ભય છે જ નહીં ગુરુનો. બિલકુલ સાચી વાત છે. અને એટલે અમે જે ઊભા મોટા થયા છે, સોટી વાગે ચમચમ વિધિ આવે ધમધમમાં ઊભા થયા છે, એટલે અમે એમાં માનીએ છીએ. પણ તમે જે કહ્યું ખાલી નેતાઓનો નહીં સાહેબ, આઈએએસ આઈપીએસ ઓફિસરો એટલે બસ, એટલે એ લોકો શું એવું વિચારશે. હવે ધીસ ઇઝ વેર અગેન ધ પેરેન્ટિંગ ઇસ્યુ કમ્સ, કે ઘરમાં જે લોકોને મા બાપે જેટલી છૂટ આપી દીધી હોય કે ભાઈ એવું લાગે કે હું સર્વસ્થ છું ને બધું છું, વચ્ચે તો શું કહેવાય આઈપીએસની દીકરી એના ડ્રાઈવરને લાફો માર્યો અને પછી આઈપીએસને કાઢી મૂકે, આઈ થિંક સસ્પેન્ડ કરાયો. એટલે યુ આર 100% રાઈટ, એટલે ધીસ ઇઝ વેર ધ પેરેન્ટિંગ ઇઝ ઇન્વોલ્વ. હવે ત્યારે ક્યારના જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે પેરેન્ટ્સ કાઉન્સિલ કરે, પેરેન્ટ્સ દીકરાઓને કાઉન્સિલ ના કરે, પેરેન્ટ્સ દીકરી દીકરાઓને લાગણી પ્રેમ આપે, એ ઓછું પડે છે, એટલે કાઉન્સેલરોની જરૂર છે, કાઉન્સેલર પાસે લઈ જાય મા બાપ જરૂર પડે છે. એના હવે એવી જરૂર છે ને, કાઉન્સેલિંગની જરૂર છે. પણ હવે જે તમે જે ધોસ ને ધાકની વાત કરી, હવે તમે એ જોયું કે જ્યારે આ નાનું બાળક એના પપ્પાને જોઈ છે, તેને એને એને સેલ્ફને પાવર ફીલ કરે છે કે મારી પાસે બી આટલો પાવર છે, નેતાનો કે કારણ કે રોજ એના ઘરે લોકો આવીને સાહેબ સાહેબ કરતા હશે. એટલે આ બી આખું જે એની એની અપબ્રિંગિંગ કહેવાય, એ આખી એની નેગેટિવ અપબ્રિંગિંગ થાય છે. અને એને થાય છે કે હું સર્વસ્તુ, તો જેટલો મોટો થશે એને થશે કે મને બધું જલ્દી મળવું જોઈએ. હવે જ્યારે જે જલ્દી મળવું જોઈએ એટલે ના મળે તો એને એગ્રેશન આવશે, એની ટોલરન્સ ઓછી થશે. તમે જુઓ છો કેટલું બધું નેગેટિવ થઈ રહ્યું છે. એટલે આના લીધે અત્યારે શું થયું છે, એટલે મેં એ વર્ડ યુઝ કર્યો કે આપણી જે આખી પેરેન્ટિંગ સિસ્ટમ ખરાબ થઈ ગઈ, એડ્યુકેશન સિસ્ટમ પર આપણે ક્યારના આટલી ડિસ્કસ કર્યા છે. અનફોર્ચ્યુનેટલી આપણે આપણને ભોગ કોણ બની રહ્યા છે, ભોગ અલ્ટિમેટલી આપણે પોતે જ બની રહ્યા છે. એટલે ક્યાંક આપણે પોતે, કારણ કે અમારે અત્યારે કહ્યું કે આને કરો દુનિયા સુધારો, આપણે ટ્રાય કરીએ છીએ, ના નથી પાડતા, પણ અલ્ટિમેટલી આપણે અગર આપણા ઘરેથી જ આપણા બાળકને જ અગર વ્યવસ્થિત પેરેન્ટિંગ વેલ્યુઝ એ આપશું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જોડે જોડે હવે જે સામેવાળાનું બાળક છે, એક્ઝામ્પલ આપું કે જેને દાદાગીરી કરી, અગર પોલીસવાળાના બાળકે ડાલા કરી કે મિનિસ્ટરવાળાના બાળકે દાદાગીરી કરી, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે હવે, એટલે હું ખાસ અત્યારે બાળકો માટે હવે મેસેજ મૂકવા માગું છું કે બાળકો તમે સમજો, અગર તમારા મમ્મા મમ્મી બિઝી હોય તો તમે એની ચિંતા ના કરો. તમે તમારા આપણે શું કહેવાય સ્કૂલમાં ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સને ફોવાત કરો તો કોઈ ફરક નહીં પડે. તમારે ટીચરને 4 વાર કહો, ઘરમાં મમ્મી ડેડીને 1 વાર 4 વાર કહો, પ્રિન્સિપલને 4 વાર કહો, કહેવાની જરૂર છે. આઈ એમ શ્યોર કોઈક તો જાગૃત થશે જ, કારણ કે એવા ઘણા મારી પાસે સારા કેસીસ છે જેમાં વાલીઓ ટીચરો જાગૃત થયા છે તો દીકરીઓ બચી ગઈ છે. એ જરૂરી છે. મને લાગે છે કે જે પેરેન્ટિંગ રોલ